શ્રમ વિભાગના દાવાના ફિયાસ્કાનો મોટો પર્દાફાશ. સરકારના પરિપત્રની વિરુદ્ધ સુરતમાં નિર્માણ કાર્ય યથાવત છે. ધગધગતા તાપમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર નિર્માણ ચાલી રહ્યું છે. સુરતના ગડોદરા વિસ્તારમાં 1 વાગ્યા બાદ પણ નિર્માણ કાર્ય યથાવત. સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે લાઈવ જોડાયા છે. ધનરાજ, એક તરફ મોટા મોટા દાવા કરવામાં આવે છે શ્રમ વિભાગ દ્વારા, પણ આ દાવાનો ફિયાસ્કો સુરતમાં નજરે પડી રહ્યો છે. આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો અને ત્યાં શું થઈ રહ્યું છે? જી બિલકુલ, રાજ્ય સરકાર દ્વારા જે જાહેરનામું અપાયું ત્યારબાદ શ્રમ વિભાગ દ્વારા મોટા મોટા દાવા કરવામાં આવે છે કે કામગીરી ચાલી રહી છે. એ જ શ્રમ વિભાગને એબીપી અસ્મિતા દ્રશ્યો બતાવી રહ્યું છે. એબીપી અસ્મિતાની ટીમ અત્યારે મોજૂદ છે સુરતના ગોડાદરા વિસ્તારમાં. ગોડાદરા વિસ્તારમાં અત્યારે રેસિડેન્શિયલ વર્ક ચાલી રહ્યું છે, એપાર્ટમેન્ટ બની રહ્યું છે, અને આ એપાર્ટમેન્ટમાં કામદારો છે ભર તડકાની અંદર માથે તગારું લઈને સેન્ટિંગ પૂરવાનું કામકાજ છે અત્યારે ચાલી રહ્યું છે. દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકાય છે મહા ઇમારત છે બનાવવામાં આવી રહી છે, અને આ ઇમારત બનાવવા માટે કામદારોને અત્યારે તડકામાં અત્યારે ઊભા રાખવામાં આવ્યા છે, અને એક બાદ એક જે રેતી કપચીના તગારા લઈને કામદારો છે એ પિલર બનાવતા નજરે આવી રહ્યા છે. માહિતી મળી રહી છે તે મુજબ કૃષ્ણા ડેવલપર દ્વારા આ બાંધકામ છે કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે જે પ્રમાણે શ્રમ વિભાગ દ્વારા વાત કરવામાં આવી હતી કે જે 1 થી 4 વાગ્યા સમયગાળા દરમિયાન ખાસ કરીને જે કામદારો હોય છે તેમને આરામ આપવામાં આવતો હોય છે. મહત્ત્વની વાત છે કે 1 થી 2 આ એવો સમય છે જ્યારે કામદારો છે એ જમવા માટે ઉતરતા હોય છે, કામકાજ બંધ કરીને થોડોક આરામ લેતા હોય છે. પરંતુ અત્યારે દ્રશ્ય સીધા જોઈ શકો છો, જે પ્રમાણે અત્યારે જોઈ શકાય છે કામદારો છે હજી પણ કામ કરતા નજરે આવી રહ્યા છે, ત્યારે જે રાજ્ય સરકારના જે દાવા છે એ પોકળ સાબિત થતા નજરે આવી રહ્યા છે. સમય અત્યારે જોઈ શકાય છે 1:15 વાગ્યો છે, 1 વાગીને બરાબર 15 મિનિટ આજુબાજુનો સમય છે, અને કામદારો છે આ ભર તડકાની અંદર કામકાજ કરતા નજરે આવી રહ્યા છે. ત્યારે સુરત શ્રમ વિભાગ જે રીતે અત્યારે વાત કરતું હોય છે કે તમામ જગ્યા ઉપર સૂચના આપી દેવામાં આવી છે, તમામ બિલ્ડરોને કહી દેવામાં આવ્યું છે, અને કોન્ટ્રાક્ટરોને પણ સૂચના આપવામાં આવી છે. પરંતુ આ ગોડાદરા વિસ્તારમાં દ્રશ્ય તમે જોઈ લો, શ્રમ વિભાગે અહીં આવવાની જરૂર છે અને કામદારોને આ રીતે ભર તડકામાં કામ કરતા અટકાવવાની તાતી જરૂરિયાત છે. દ્રશ્યમાં જોઈ શકાય છે મહિલાઓના માથે તગારા જોવા મળી રહ્યા છે, અને તેઓ જે રેતી કપચીનો માલ સામાન હોય છે એ એક છેડેથી બીજે છેડે લઈ જઈને ટેરેસ એટલે કે સેન્ટિંગ કામ કરી રહ્યા છે, પિલર બનાવવાનું કામ કરી રહ્યા છે. અને આ પ્રમાણેની સ્થિતિમાં જે હીટવેવની આગાહી કરવામાં આવી છે, જે રીતે તડકો છે 40 થી 42 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન સુરત શહેરમાં રહેલું છે, ત્યારે માથાફાડ ગરમીની અંદર આ તમામ કામદારો છે કામકાજ કરતા નજરે પડી રહ્યા છે. ત્યારે એ જાહેરનામાનું પાલન છે અહીં કરવાની તાતી જરૂરિયાત છે, કારણ કે જે કામદારો છે જે હીટવેવનો ભોગ બની રહ્યા છે, હીટસ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે. ગઈકાલે વાત કરવામાં આવે તો 10 થી વધુ જેટલા લોકો છે એ હીટવેવની અસરને લઈને નવી સિવિલ હોસ્પિટલ સ્મીમેર હોસ્પિટલની અંદર તેઓ જે સારવાર લેતા નજરે આવ્યા હતા, પરંતુ એમાંથી પણ કોઈ જાણે શીખ ન લેવાતી હોય કાળઝાળ ગરમી પડી રહી છે. અને આ કાળઝાળ ગરમીની વચ્ચે જે રીતની તસવીરો અત્યારે હાલ સામે આવી રહી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક શ્રમ વિભાગ જે દાવાઓ કરતી હોય છે કે તમામ લોકોને અત્યારે હાલ સૂચનાઓ આપવામાં આવી છે અને એ સૂચનાઓનું પાલન કરવામાં આવી રહ્યું છે, પરંતુ સ્થિતિ અત્યારે હાલ અહીંયા જોઈ શકાય છે ગોડાદરા વિસ્તાર, સુરતનું ગોડાદરા વિસ્તાર, અને આ ગોડાદરા વિસ્તારમાં શ્રમ વિભાગને જે પ્રમાણે જે નિયમો હતા છડે ચોક ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. કામદારો અત્યારે પણ ભારે તડકામાં કામકાજ કરી રહ્યા છે અને તેમને રોકવાવાળું કોઈ નથી. બિલ્ડરો અને જે કોન્ટ્રાક્ટરો છે તેઓ પણ કામ ચાલુ રાખવામાં જ માનતા હોય છે, કારણ કે તેઓને પ્રોજેક્ટ વહેલો પૂર્ણ કરવામાં આવતું હોય પછી ભલે કામદારોનું ગમે તે થાય.